वालेकुम बाळको, आपणुं धोरण पांच। धोरण पांच में आपणुं हिंदी, तो हिंदी नी अंदर आपणे प्रथम सत्र में पाठ सात सुधी आपणो अभ्यास पूरो थयो, चोपड़ी में अने स्वाध्याय पोथी में। आपणो छेल्लो पाठ बाकी रह्यो छे प्रथम सत्रनो, पाठ आठ भरत मिलाप। आपणा पाठनुं नाम शुं छे? भरत मिलाप। आपणी चोपड़ी में पेज नंबर 44, जुओ 44 पेज नंबर पर आपणो पाठ छे भरत मिलाप। तो एनो कोष्टकनी अंदर एक सारांश आप्यो छे, समझाऊं तमने पहला के माता पिता की आज्ञा का पालन करने हेतु राम वन में गए। एटले के माता पिता ना आज्ञाना पालन करवाना हेतु थी, एटले के जे माता पिता नो आज्ञानु पालन करवानो हेतु, एटले के एनु माता पिता नु कयुं करवानु जे मन में ग्रंथि होय एने हेतु कहेवाय, एना लीधे राम वन में गया। बराबर। पछी उनके साथ सीता भी गई भरत को, इस बात का पता चलने पर वे अयोध्या के सिंहासन पर नहीं बैठे। राम वन में गया तो एमनी साथे कौन गयू? सीता पण गया अने लक्ष्मण पण गया। हवे एमना जे बीजा भाई हता भरत, ए एमणे भरते शू कर्यू? इस बात को पता चलने एमने जे राम वन में गया एवं भरत ने खबर पड़ी, एटले भरते शू कर्यू? अयोध्या के सिंहासन पर, एटले जे एमनू सिंहासन हतुं ने रामनू, जे एमनी सिंहासन पर जे राज्य करवानी एमनी खुर्शी हती एने सिंहासन कहेवाय, एना पर भरत बैठा नहीं, अपितु सिंहासन पर राम की खड़ाव रखकर उन्होंने सेवक की भांति राजकाज किया। इसलिए कहा है, भाई हो तो भरत जैसा। अपितु एटले के परंतु, सिंहासन पर राम की खड़ाव एटले के जे रामना चंपल हता ने मोजड़ी, एने खड़ाव कहेवाय, चामड़ाना के लाकड़ाना जे एमना ए पहेरता था राम पगनी अंदर चंपल, एने खड़ाव कहेवाय, ए सिंहासन पर मूकीने एमणे सेवक बनीने राज्य चलायुं अने एमणे एमना रामनी शू करी? राम 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 जे राज्य चलावता था ए राज्य चलायुं अने रामनो एमणे एमना राज्यनी अंदर राह जोई अने पोताना भाईनी राह जोता जोता एमना रामे जेटलो वनवास कर्यो ए वनवास प्रमाणे एमणे एटली राज्य चलायुं। એટલે કહેવા માગે છે નીચે કે ભાઈ હો તો ભરત જૈસા, ભાઈ હો તો ભરત જૈસા, એટલે ભરત જે રામના ભાઈ હતા એ એટલા રામના માટે એટલા આમ એ એમના મનની અંદર રામ માટે એટલું એમને એ હતું એમના દિલમાં કે મારા મોટા ભાઈ એટલે મારા પિતા સમાન છે અને મારે એમની આજ્ઞાનું પાલન કરવું પડે ને એમનું સન્માન કર્યું રામનું અને પોતાનું જે એમને રામનું જે રાજ્ય હતું એ રામના પગ ચંપલ સિંહાસન મૂકી પર મૂકીને એમની પૂજા કરીને પોતાનું રામના બદલે એમણે સિંહાસન પર પોતાના રામના ચંપલ મૂકીને એ રાજ્યની અંદર એવું જાહેર કર્યું કે આ રામના ચંપલની મારે હું પૂજા કરીશ અને રામની હું આવી રીતે રાહ જોઈશ। આવી રીતે આ એક સારાંશ આપ્યો છે। હવે આપણને નીચે પાઠ આપ્યો છે એના વિશે, ભરત મિલાપ। ભરત મિલાપ એટલે આપણે, તમે રામાયણ તો સાંભળી હશે, પાંચમા ધોરણમાં તમે ભણો છો કે કોઈ સિરિયલમાં જોઈ હશે કે કોઈ પિક્ચરની અંદર કે કોઈ ચોપડીમાં વાંચ્યું હશે રામાયણ વિશે। તો રામાયણની અંદર રામ સીતા લક્ષ્મણ એવા રામ સીતાની જોડી છે અને લક્ષ્મણ અને ભરત, રામ લક્ષ્મણ ભરત અને એમના એવા ચાર ભાઈ છે, એ વિશે રામાયણ વિશે ઘણું બધું જાણ્યું હશે। તો આપણને અહીંયા પાઠ આપ્યો છે, આપણે આજે શીખીશું અને સમજીશું। તો અહીંયા આપ્યું છે કે વનકા એક ભાગ, कुटिया के बाहर राम और सीता बैठे हुए है, पास की धनुष बाण लिए लक्ष्मण खड़े है। એટલે એનો એની અંદર એનું એ ગુજરાતી એવું છે કે જુઓ, રામ એક ઝૂંપડી છે, કુટિયા એટલે ઝૂંપડી, ઝૂંપડીની બહાર ઝૂંપડી રામે શું કર્યું હતું? વનની અંદર એક ઝૂંપડી બનાવી હતી જંગલમાં, જ્યારે રામ વનવાસ કરવા ગયા તો વનવાસમાં એમણે ઝૂંપડી બનાવી હતી। જુઓ અહીંયા ચિત્રમાં તમને દેખાય છે કે ઝૂંપડી, ઝાડની પાછળ એક ઝૂંપડી જેવું દેખાય છે, લક્ષ્મણ છે, સીતા છે, રામ અને ભરત છે। બરાબર। તો આપણને આની અંદર એવું છે કે વનકા એ એક ભાગ, એટલે કે જંગલનો એક ભાગ હતો, ત્યાં ઝૂંપડી બનાવી હતી રામે, અને ઝૂંપડીની બહાર રામ અને સીતા બેઠા હતા, પાસેથી ધનુષ બાણ લઈએ લક્ષ્મણ ખડે હે। તો તમને ચિત્રમ દેખાય છે ને, જુઓ કે ઝૂંપડીની જોડે રામ અને સીતા ઊભેલા છે અને ઝાડ પાસે ઝૂંપડીની નજીક
લક્ષ્મણ ધનુષ લઈને ઊભા છે, બરાબર. ફરી જો આપ્યું છે કે દ્રશ્ય એક, દ્રશ્ય એક એટલે ચિત્ર એકનું વર્ણન. તો અહીંયા લખ્યું છે કે રામ કહેતા હે, આ અહીંયા આપણને રામ લખીને બે ટપકા આપ્યા છે ને, એટલે આપણે સમજવાનું. આપણે સ્વરની અંદર ને શીખવાડી છે ને મેં કે અહસે નમઃ, તો અહીંયા આપણને રામ રામઃ એટલે આપણે સમજવાનું કે રામ કહે છે કે ભાઈ લક્ષ્મણ જરા દેખો તો યહ આવાજ કહાં સે આ રહી હે. એટલે રામે લક્ષ્મણને કીધું કે ભાઈ જોજો જરા આ આવાજ ક્યાંથી આવે છે. તો લક્ષ્મણ કહે છે કે ઇધર ઉધર દેખ કર. એટલે લક્ષ્મણ રામે કહ્યું એટલે લક્ષ્મણ આમ તેમ ઇધર ઉધર એટલે આમ તેમ જોઈને કહે છે કે પ્રભુ સામને સે કુછ લોગ આતે દિખાઈ દે રહે હે. એટલે રામે લક્ષ્મણને કીધું કે ભાઈ જો જોઈ આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. તો લક્ષ્મણે આમ તેમ આજુબાજુ જોઈને કહ્યું પ્રભુ, એમ કે ભગવાન, એના ભાઈને ભગવાન કહેતો હતો, રામ એક ભગવાન જ હતા એમના માટે. તો એણે એવું કીધું કે ભગવાન સામેથી કો કુછ લોગ એટલે કોઈ લોક થોડા માણસો આવી રહ્યા છે, બરાબર, કુછ લોગ આ રહે એટલે કે કોઈ આવી રહ્યું છે. ફરી રામ કહે છે કે કોણ લોગ હે જરા ધ્યાન સે દેખો. એટલે રામે એવું કીધું કોણ છે જરા ધ્યાન દઈને જુઓ, બરાબર. ફરી લક્ષ્મણ કહે છે ધ્યાન સે દેખ કર. એટલે લક્ષ્મણે ધ્યાનથી જોયું, રામે કહ્યું કે જરા ધ્યાનથી જુઓ કોણ આવી રહ્યું છે, બરાબર. તો લક્ષ્મણે ધ્યાનથી જોયું અને કહ્યું અરે યહ તો ભરત હે, સાથી બહુત સે લોગ હે, હમે સાવધાન હો જાના ચાહીએ, શાયદ વે લોગ લડને કે લીએ આ રહે હે. એટલે લક્ષ્મણે એવું કીધું ધ્યાનથી જોઈને કે અરે આ તો ભરત છે, સાથે ઘણા બધા માણસો આવી રહ્યા છે, આપણે સાવધાન થઈ જવું જોઈએ કે કદાચ એ લડાઈ ઝઘડો કરવા માટે આપણી જોડે આવી રહ્યા હોય. તો રામ કહેવા લાગ્યા હસતે હું એવું લખ્યું છે, જુઓ. એટલે રામ કહેવા લાગ્યા હસીને કે ભાઈ લક્ષ્મણ તુમ તો બિના બાત શક કરને લગતે હો, ઇતને વર્ષ સાથ રહકર ભી ભરત કો નહીં પહોંચાના. એટલે જે મોટા ભાઈ હતા એ તો ખબર જ હતી કે પોતાનો ભાઈ ભરત કેવો છે, પણ લક્ષ્મણને નથી ખબર. તો રામે કહ્યું લક્ષ્મણને હસતા કે ભાઈ લક્ષ્મણ તુમ તો બિના બાત શક કરને લગતે હો, એટલે કે કોઈ વાતનું કારણ ના હોય અને શંકા કરવા લાગે છે કે તું આટલા વર્ષો ભરતની સાથે રહીને પણ ભરતને ઓળખી ના શક્યો, એવું કહે છે, બરાબર રામ. ફરી નીચે જુઓ, લક્ષ્મણ કહેતે હે ઉત્તેજિત હોના એટલે ગુસ્સે થઈને. લક્ષ્મણ શું કહે છે, ગુસ્સે થઈને બોલે છે કે પહેચાના ક્યો નહીં, ઉસી માં કા તો બેટા હૈ જિસને વનવાસ દિલાયા. એટલે આ જે રામને વનવાસ અપાયો છે ને એ કોનો, ભરત જે છે, રામ અને લક્ષ્મણ એ બે સગા ભાઈ છે અને ભરત અને એનો બીજો જે ભાઈ છે એ એના બીજી માના બેટા છે. એટલે એને લક્ષ્મણે રામને એવું કીધું ગુસ્સે થઈને કે પહેચાના કયો નહીં, એમ કે મેં ઓળખ્યા કેમ નહીં, આ એ જ માનો છોકરો છે જે માએ તમને વનવાસ કરાવ્યું, બરાબર. ફરી જુઓ નીચે, સીતા ઇસમે બેચારે ભરત ક્યાં દોષ. એટલે સીતા જે રામની પત્ની હતી એમણે એવું કીધું કે એમાં ભરતનો શું વાંક છે એમ. ફરી લક્ષ્મણ લીજે સબ લોગ ઇધર હી આ રહે. ફરી લક્ષ્મણે એવું કીધું કે જુઓ આ બધા અહીંયા જ આવી રહ્યા છે, બરાબર. ફરી આપણા એક દ્રશ્ય એટલે એક ચિત્રનું અહીંયા વર્ણન પૂરું થયું. હવે ચિત્ર બે જુઓ, આપણો 45 પેજ નંબર પર ચિત્ર બે આપ્યું છે અને એની અંદર છે કે ભરત દોડતે હુએ કુટિયા કે નિકટ આતે હે, ઉનકી આંખો મેં આંસુ બહ રહે હે, વે રામ કે ચરણો મેં પડતે હે, રામ ભરત કો ઉઠા કર ગલે લગા લેતે હે. એટલે કે ભરત દોડતા ઝૂંપડીની નજીક આવી રહ્યા છે અને એમની આંખોમાંથી આંસુ ખૂબ જ વહી રહ્યા છે અને રામના પગે પડી જાય છે અને રામ જોડે માફી માંગે છે અને રામ પછી ભરતને ઊભા કરીને પોતાને ગલે લગાવે છે અને ભરતને પોતાના ભાઈને એકબીજા ભેટે છે, બરાબર. ફરી અહીંયા લખ્યું છે કે ભરત કહેતે હે રોતે હુ, એટલે ભરત રડતા કહે છે કે મુજે ક્ષમા કીજે પ્રભુ, એટલે કે મને માફ કરો ભગવાન, એમ કે જે રામ છે એને પ્રભુ કહેતા હતા, એટલે એમ કે પ્રભુ મને માફ કરો, આપકો વનવાસ દિલાને મેં મેરા કોઈ હાથ નહીં. એટલે ભરત એવું કહે છે કે તમને જે વનવાસની સજા આપી છે માતાએ એમાં મારો કોઈ હાથ નથી, એટલે એમ કે હું એમાં મારો કોઈ વાંક નહીં, મેં કશું મમ્મીને કહ્યું નથી અને મમ્મીને તમને જે સજા આપી એમાં મારો હું એક એ છું કે એમ મારો એમાં કોઈ વાંક નથી, મને કશી ખબર નથી.
आप मुझसे बड़े हैं एम के तमे मराठी मोटा छो, आप ही को राजा बनना चाहिए, मैं आपको लेने आया हूँ। ले भरत एवं कहे छे राम ने कि तमे मराठी मोटा छो, तमारे ज राजा बनवानु होय, हूँ तमने लेवा आयो छु, बराबर आपको लेने आया हूँ, एटले के तमने हूँ लेवा आव्यो छु। फरी जुओ, आप सब अयोध्या चलिए, इन नगरवासियों की भी यही इच्छा है, निराश न कीजिए प्रभु। ले भरतनी जोड़े बधा एमना गामना जे अयोध्याना जे वडीलो हता ए अने भरत बधा साथे आव्या हता, तो भरते एवुं कीधुं के तमे जो एवुं के कीधुं भरते के आप ही राजा बनना, आप ही को राजा बनना चाहिए, मैं आपको लेने आया हूँ। आप सब अयोध्या चलिए, इन नगरवासियों की भी यही इच्छा है, निराश न कीजिए। एम भरते एवुं कीधुं के तमे ज राजा बनजो अने आ बधा अयोध्या, तमे बधा ज अयोध्या चलो, एम के तमे राम लक्ष्मण अने सीता अयोध्या पाछा चालो, आ नगरवासीओनी पण आज इच्छा छे, मने निराश ना करशो, एम के मने नाराज ना करशो, एम के तमे एवी रीते नहीं आवो तो मने खोटू लागशे, बराबर। फरी नीचे छे के राम कहे छे, भरत भाई भरत, मैं तुम्हारा प्रेम देखकर प्रसन्न हूँ। एटले भरत ने राम कहे छे के हूँ तारो प्रेम जोईने एम के खूब ज खुश छू, किंतु मैं माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया हूँ, वनवास पूरा करने करके ही लौटूंगा। एम के माता पिता की आज्ञा नु पालन करूँ ए मारू एक हेतु छे, एम के मारो एक ध्येय छे, ए हूँ पूरो करीने ज फरी अयोध्या आईश, बराबर। फरी जो अहीं नंबर पेज नंबर 45 आपणो पूरो, सॉरी आ छेल्ला नीचे छे के एक एक नागरिक एटले एक माणस, એ બધા જે ભરતની સાથે આવ્યા હતા ને એમાંથી એક માણસ ઊભો થઈને બોલે છે કે નહીં પ્રભુ, આપકો હમારે સાથ ચલના હી હોગા, આપકે બિના પ્રજા દુઃખી હૈ, પ્રજા કો સુખી રખના રાજા કા કર્તવ્ય હોતા હૈ। એટલે ભરતની જોડે જે બધા અયોધ્યાથી નગરવાસીઓ આવ્યા હતા એમાંથી એક નાગરિક એટલે એક માણસ ઊભો થઈને કહે છે કે ના પ્રભુ, તમારે એમ કે સાથે આવવું જ પડશે, આપકે બિના પ્રજા દુઃખી, એટલે કે તમારા વિના એમ કે બધા બધી જે પબ્લિક આપણા અયોધ્યામાં જે માણસો પ્રજા આપણી છે એ દુઃખી થઈ ગઈ છે, અને પ્રજાને સુખી રાખવી એ રાજાનું કર્તવ્ય છે, એટલે કે રાજાની ફરજ છે, પ્રજાને સુખી પોતાના રાજ્યની અંદર જોવી એ રાજાની ફરજ કહેવાય, બરાબર। ફરી જો આપણું અહીંયા 45 પેજ પૂરું થયું, પેજ નંબર 46 તો એમાં આવ્યું પાછળ કે રામ કહે છે, નગરજનો ઈસ સમય માતા પિતા કી આજ્ઞા કા પાલન કરના મેરા સબસે બડા કર્તવ્ય હૈ। એ રામે કોને કીધું, નગરજનો એટલે જે અયોધ્યાથી બધા માણસો ભરતની સાથે આવ્યા હતા ને એમણે એમને રામે એવું કીધું કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ વધારે મારા માટે મોટી ફરજ છે, બરાબર। ફરી ભરત મેરા ભાઈ હે, જબ તક મેં વનવાસ પૂરા કરકે ન લોટું તબ તક ભાઈ ભરત આપ સબકે સુખ દુઃખ કા ધ્યાન રખેગા, આપ ઉસે રાજા માને યહ મેરા આદેશ હૈ, બરાબર। તો રામે નગરજનોને એટલે જે અયોધ્યાથી બધા માણસો આવ્યા હતા એમને એવું કીધું કે જો આ સમયે મારા માતા પિતાની આજ્ઞાનું મારે પાલન કરવું જોઈએ, એ મારી ફરજ છે મોટી, અને આ મારો ભય છે, ભરત જે છે મારો જ ભય છે, જ્યાં સુધી એમ કે હું વનવાસ પૂરો કરીને અયોધ્યા નહીં લોટું ત્યાં સુધી ભરત આમ તમારા દરેક સુખ દુઃખનું ધ્યાન ભરત રાખશે, આ મારું એને મારો આદેશ છે, એટલે આમ કે આ મારું કહ્યું મેં એને વિનંતી કરું છું એટલે એ મારું કહ્યું કરશે, બરાબર। ફરી નીચે છે કે ભરત કહે છે કુછ સોચ કર, એટલે થોડું વિચારીને કહે છે કે અચ્છા એટલે કે સારું, પ્રભુ જેસી આપકી આજ્ઞા, પર મેરી એક વિનંતી હે ઉસે સ્વીકાર કરે, એટલે ભરત એવું કહે છે થોડું વિચારીને કે અચ્છા એટલે કે સારું, પ્રભુ જેવી તમારી આજ્ઞા એટલે કે તમે જે કહો એ મારા માટે, તમે મને જે ફરજ બજાવવાનું કે મારા માટે સાચું કહેવાય, એ મારી તમે જે પણ વિનંતી કરશો એ મને સ્વીકાર છે, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, બરાબર। હવે નીચે છે બોલો ક્યાં ચાહતે હો, એમ એટલે રામને ભરતે એવું કીધું કે હું તમારી આજ્ઞાનું પાલન કરીશ ને તમે જે વિનંતી આપશો, તમે મને જે પણ કહેશો એ બધું હું સાંભળીશ, પણ મારી એક વિનંતી છે તમારે સાંભળવી પડશે। તો રામ કહે છે કે બોલો ક્યાં ચાહતે હો, એટલે ભરતે રામને કહ્યું કે તમે મને જે આજ્ઞાનું પાલન કરવાનું કહેશો એ હું પાલન કરીશ તમારું આજ્ઞાનું, પણ મારી એક ઈચ્છા છે એ તમારે સ્વીકારવી પડશે। તો રામ ભરતને કહે છે બોલો ક્યાં ચાહતે હો, એટલે રામને એવું લાગ્યું કે ભરત કશું મારી જોડે માગશે, તો ભરત શું માગે છે એ સમજવાનું છે। હવે આપણે જુઓ પેજ નંબર
47 वर्ष है। भरत कहे छे मुझे आप अपने पाँव की खड़ाऊ दे दो। तो भरत शू कहे छे राम ने कि तमारा पगना जे चंपल छे ने मने आपी दो। तो राम कहे छे कि खड़ाऊ એટલે એમ કે ચંપલ ચંપલ કા એમ કે ખડાઉ કા ક્યાં કરોગે એટલે એમ કે તું આ મારા પગના જે મોજડી છે એને લઈ જઈને તું શું કરીશ એમ। તો ભરત કહે છે ઇન્હે સિંહાસન પર રખ કર આપકે લોટને તક સેવક કી તરહ રાજકાજ કરૂંગા એટલે એમ કે આ તમારી જે ચંપલ જે મોજડી છે તમારી એને હું તમારા સિંહાસન પર મૂકીશ અને પ્રજાને એવું સાબિત કરીશ કે આ રામ જ છે, રામની જે મોજડી છે એની મારે સેવા કરવાની, મેં તમને આગળ સમજાયું ને એ રીતે। એમ ભરત એવું કહેવા માગે છે કે આ તમારી જે મોજડી છે એને સિંહાસન પર મૂકીને તમે નહીં આવો ત્યાં સુધી હું આ આ સિંહાસન પર તમારી ચંપલ મૂકીને તમારે તમે મને રાજ્ય ચલાવવાનું કીધું પણ હું એક સેવક બનીને તમારું રાજ્ય ચલાવીશ બરાબર। ફરી જુઓ ભરત કા પ્રેમ દેખકર રામ સીતા ઓર લક્ષ્મણ ગદગદ હો જાતે હે। ગદગદ હો જાના એટલે પુલકિત એટલે ખુશ થઈ જવું, આનંદિત થઈ જવું। એટલે ભરતનો આ પ્રેમ જોઈને રામ જે મોટા ભાઈ છે એને આટલું માન આપે છે ભરત। તો સીતા અને લક્ષ્મણ અને રામ આ ભરતની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે અને રામચંદ્ર આગે બઢકર ભરત કો ગલે લગાતે। એટલે આવી વાત જ્યારે ભરત કરે છે કે હું તમારા ચંપલની પૂજા કરીશ અને સેવક બનીને તમારું રાજ્ય ચલાવીશ તો રામ આગળ વધીને ભરતને ગલે લગાવી લે છે બરાબર। આપણો ભાઈ હોય તો આપણે આપણો ભાઈ આપણને પ્રેમથી કંઈ સમજાવતો હોય તો આપણને પણ આપણા ભાઈ પર પ્રેમ આવી જાય ને વ્હાલ આવી જાય એવી રીતે રામ શું કરે છે એમના ભાઈને વ્હાલથી ગલે લગાવી લે છે। પછી છે કે ખડાઉ લેકર ભરત તથા નગરજન રામ ઓર ભરત કી જય બોલતે હુએ વિદા હોતે હે। એટલે જે પગની જે મોજડી હતી એ લઈને ભરત શું કરે છે નગરજન રામ ઓર ભરત કી જય બોલતે એમ કે જે રામની જે મોજડી હતી એ લઈ લે છે ભરત અને જે નગરવાસીઓ અયોધ્યાથી રામ ભરત જોડે આવ્યા ત્યાં એ રામની જય બોલે છે અને ત્યાંથી વિદાય કરે થાય છે એટલે અયોધ્યા પાછા જતા રહે છે। આ આખો પાઠ તમને સમજાવી દીધો, હવે આને અંદર પાઠ મેં તમને વાંચીને સમજાવ્યો પણ એનું અસલ સારાંશ એવું છે કે જુઓ તમે રામાયણ જોયું હશે કે કોઈ સિરિયલની અંદર કે ટીવીની અંદર કોઈ દૃશ્ય જોયું હોય કે પિક્ચર જોયું હોય એની અંદર આ વિશે માહિતી આવી હોય કે કોઈ ચોપડી વાંચી હોય એ વિશે આપણો આ પાઠ છે। તો પાઠનું અસલ મહત્ત્વ એ છે કે જુઓ હું તમને ગુજરાતીમાં સમજાવું હવે કે જંગલનો એક ભાગ ઝૂંપડીની બહાર રામ અને સીતા બેઠેલા છે, પાસે જ ધનુષ્ય લઈને લક્ષ્મણ ઊભા છે। તો આ ચિત્રમાં તમને દેખાય છે ને જુઓ કે જંગલની અંદર એક ઝૂંપડી છે, ઝૂંપડીની બહાર રામ અને સીતા બેઠેલા છે અને પાસે ધનુષ્ય લઈને લક્ષ્મણ ઊભા છે। હવે આપણું ચિત્ર એક, આ ચિત્ર એકનું હું તમને સમજૂતી આપું છું, આ ઉપરનું મેં તમને સમજાવ્યું ગુજરાતીમાં। હવે લખ્યું છે કે રામ કહે છે ભાઈ લક્ષ્મણ જરા જો તો આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે। એટલે રામ લક્ષ્મણને એવું કહે છે કે જો ભાઈ આ અવાજ ક્યાંથી આવી ગયો, એકદમ અવાજ ક્યાંથી આવે છે। તો લક્ષ્મણ આમ તેમ એટલે ગમે તેમ આપણે અવાજ જોવો હોય તો આમ તેમ જોવું તો પડે ને આજુબાજુ, તો આમ તેમ જોઈને કહે છે પ્રભુ સામેથી કેટલાક લોકો આવતા દેખાય છે। એટલે લક્ષ્મણે એવું કીધું કે જો રામ એમ કે પ્રભુ સામેથી ઘણા બધા માણસો આવતા દેખાય છે। તો રામ કહે છે કોણ છે જરા ધ્યાનથી જુઓ। એટલે રામે લક્ષ્મણને એવું કીધું કે જુઓ લક્ષ્મણ જો કોણ છે એવું જરા એમ ધ્યાનથી જો કે કોણ આવી રહ્યું છે। ફરી જુઓ ફરી નીચે એવું છે કે ધ્યાનથી જોઈને લક્ષ્મણ કહે છે અરે આ તો ભરત છે, સાથે ઘણા બધા લોકો આવી રહ્યા છે, આપણે સાવધાન થઈ જવું જોઈએ, કદાચ એ લોકો લડવા આવી રહ્યા હોય બરાબર। હવે રામ હસીને કહે છે લક્ષ્મણને, તો રામ હસીને લક્ષ્મણને એવું કહે છે કે ભાઈ લક્ષ્મણ તું તો કારણ વગર શંકા કરવા લાગે છે, આટલા વર્ષ થઈ ગયા સાથે રહીને તું ભરતને ઓળખતો નથી। તો લક્ષ્મણ ગુસ્સે થઈને કહે છે કે ઓળખ્યો કેમ નહીં, આ એ જ માનો દીકરો છે ને જેણે વનવાસ તમને અપાવ્યો। તો સીતા કહે છે કે એમાં બિચારા ભરતનો શો વાંક છે। લક્ષ્મણ કહે છે લો બધા લોકો અહીંયા જ આવી રહ્યા છે। એટલે આવી રીતે વાત કરે છે રામ સીતા અને લક્ષ્મણ ને કહે છે લક્ષ્મણ કે આ બધા અહીંયા જ આવી રહ્યા છે બરાબર। હવે ચિત્ર બે, જો ચિત્ર બેની અંદર તમને દેખાય છે કે એની અંદર એવું છે કે ભરત દોડતા દોડતા ઝૂંપડીને નજીક આવે છે, તેમની આંખોમાંથી આંસુ ખૂબ જ નીકળી રહ્યા છે અને રડવા લાગે છે ભરત ખૂબ જ
ભરત ખૂબ જ રડતા રડતા આવી રહ્યા છે તો સામેથી ભરતને જોઈને રામ શું કરે છે, ભરતને ભેટે છે અને રામ ભરત રામના પગમાં પડે છે અને માફી માગે છે. તો રામ ભરતને ઊભા કરીને ભેટીને કહે છે કે ભરત મને એમ ભરતે એવું કીધું રડતા રડતા કે મને માફ કરો પ્રભુ, તમને વનવાસ અપાવવામાં મારો કોઈ હાથ નથી, તમે મારાથી મોટા છો, તમે જ રાજા બનવું જોઈએ, તમારે જ રાજા બનવું જોઈએ, હું તમને લેવા આવ્યો છું, તમે બધા અયોધ્યા ચાલો, આ નગરવાસીઓની પણ એ જ ઈચ્છા છે, નિરાશ ના કરશો. એટલે ભરત એવું કહે છે રામને કે તમે મોટા, તમને જે વનવાસ અપાવ્યો એમાં મારો કોઈ વાંક નથી અને એમાં મારી કોઈ ચાલ નથી, એમ કે મેં કશું મારો કોઈ ગુનો નથી, તમે મારાથી મોટા છો, તમે મારા પ્રભુ છો, તમારે જ એમ કે રાજ્ય ચલાવવું જોઈએ, ના અયોધ્યાથી તમને બધા અમે લેવા આવ્યા છીએ, અમને નિરાશ ના કરશો. તો રામ કહે છે કે હું તારો પ્રેમ જોઈને ખૂબ જ ખુશ છું, પરંતુ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું અને વનમાં હું આવ્યો છું, વનવાસ પૂરો કરીને જ પાછો આવીશ. બરાબર, ફરી જુઓ, એક ત્યાં બધા આવી ચર્ચા કરે છે તો ત્યાંથી બધા અયોધ્યાથી આવ્યા હતા, એમાંથી એક નગરજન ઊભો થઈને એવું કહે છે કે ના પ્રભુ, તમારે અમારી સાથે આવવું જ પડે, તમારા વિના પ્રજા દુઃખી છે, પ્રજાને સુખી રાખવી એ રાજાની ફરજ છે, નગરજનો અત્યારે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ સૌથી મોટી ફરજ છે. રામ એવું કહે છે કે ના નગરજનો, અત્યારે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ સૌથી મોટી મારી ફરજ છે. તો ભરત મારો ભાઈ છે, જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને પાછો ના આવું ત્યાં સુધી ભાઈ ભરત તમારા બધાના સુખ દુઃખનું ધ્યાન રાખશે, તમે એને રાજા માનજો એ મારો આદેશ છે. એમ કે રામ ભરતને એવું કહે છે કે જો હું વનવાસ કરીને પાછો ના આવું ત્યાં સુધી તું રાજ્યને સાચવજે ને રાજ્યના પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખજે, આ મારો તને આદેશ છે, આ મારી આજ્ઞાનું તારે પાલન કરવાનું છે. તો ભરત એવું કહે છે કંઈક વિચારીને કે સારું પ્રભુ, જેવી તમારી આજ્ઞા, પરંતુ મારી એક વિનંતી છે, તેનો સ્વીકાર કરો. તો ભરત એવું કહે છે કે તમારી જે આજ્ઞા હશે એનું પાલન કરીશ, પણ મારી એક ઈચ્છા છે, તમારે પૂરી કરવાની. તો રામ કહે છે બોલ શું ઈચ્છા છે એમ. તો ભરત એવું કહેવા લાગ્યો કે મને તમારા પગની ચાખડીઓ આપો, એટલે એમ કે પગની જે મોજડીઓ છે મને આપી દો. તો રામ કહે છે મોજડીઓનું તું શું કરીશ? તો ભરત એવું કહે છે કે તમને સિંહાસન ઉપર, તેમને હું તમારી મોજણીએ સિંહાસન પર મૂકીને તમારા પાછા આવવાની હું સેવકની જેમ રાજકાજ કરીશ અને રાહ જોઈશ. ભરતનો આવો પ્રેમ જોઈને સીતા, રામ, લક્ષ્મણ બધા ખુશ થઈ જાય છે અને રામ આગળ વધીને ભરતને ભેટી લે છે પ્રેમથી. જ્યારે ભરત એવું કહે છે કે તમે મારાથી મોટા છો, હું તમારા એમ કે મોજણીની હું સિંહાસન પર મૂકીને હું એની પૂજા કરીશ અને સેવા સાચો સેવક બનીને તમારું રાજ્ય ચલાવીશ, આવું રામ, સીતા અને લક્ષ્મણ સાંભળે છે. અને જ્યારે રામને આવી ખબર પડે છે કે મારો ભાઈ મારા માટે આટલું બધું કરી શકે છે, તો રામ ખુશીથી પોતાના ભાઈને ગળે લગાવી દે છે અને ખૂબ જ ખુશ થઈ જાય છે. બરાબર, તો પછી ચામડીઓ એ મોજડી લઈને ભરત અને નગરજનો ત્યાંથી પાછા અયોધ્યા જાય છે અને રામ જે એમના પ્રભુ છે એમની જય જયકાર કરે છે. બરાબર, આ રીતેનો આપણો પાઠ છે. આ પાઠનું સારાંશ મેં તમને સમજાવી દીધું અને તમને હિન્દીમાં પણ વાંચીને સમજાયો અને આ પાઠ તમને ગુજરાતીમાં સમજાયો. હવે આ એ છે કે શબ્દોના અર્થ આપેલા છે. જુઓ આ પાઠના શબ્દોના અર્થ અને મહાવરા એ બે આપ્યું છે તમને પેજ નંબર 47 પર ચોપડીમાં. એ તમારે જોઈને 5-5 વખત ચોપડીથી જોઈને નોટમાં લખવાનું છે. એ આજનું આપણું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચાલો, અસલામ આલેકુમ.